नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामां आवे छे। आजनो विषय छे बाय बाय नो व्यवहार। बाय बाय ना झगड़ाना कारणे एक ज घरनी वच्चे दीवार खड़ी जाय छे। एक नानकड़ी वातमां ने वातमां वत्तेसर थई शके छे। भाईओना परस्पर झगड़ाओना कारणे मोटे भागे आ प्रमाणे होय छे। पहेलुं मिलकतनी मय छे, बीजुं પિતાનો એક પર વધારે સ્નેહ, બીજા પ્રત્યે તિરસ્કાર, ત્રીજું એક ભાઈનું ખૂબ ભણીને સંપન્ન થવું, બીજાની હીનતા, ત્રીજું મિથ્યા ગર્વ અને પોતાની મોટાઈની મિથ્યા ભાવના, પાંચમું અશિષ્ટ અવ્યવહાર, છઠ્ઠું એક ભાઈની ખરાબ સોબત, ધૂમપાન કે વ્યભિચાર વગેરે દુર્ગુણો, સાતમું તેમની પત્નીઓનો પરસ્પર મનભેદ। उपरोक्त कारणों में कोई पण उपस्थित थता मोटा भाईए खूब शांति अने विवेक थी नाना भाईनी मनोवृत्ति पर देखरेख राखी सूक्ष्म अध्ययन करवू जोईए। क्यारेक क्यारेक थोड़ीक विवेक बुद्धि अने शांति थी मोटा कामों पर करी जाए छे, मोटा कामों पार पड़ी जाए छे। आवेशमां आववाथी तो अपशब्द निकले छे अने मोटा भाईना आत्मसन्मान अने प्रतिष्ठाने आनी पहोंचे छे। जो एक बीजा माटे थोड़ोक त्याग करवामां आवे तो अनेक झगड़ाओनो निकाल आवी शके छे। मिलकतनी वेचनीना किस्सामां बहारनी कोई सज्जन व्यक्तिने वच्चे राखीने योग्य वेचनी करावी जोईए अने जेटलो मळे एटलामां दरेके संतोष मानवो जोईए। જો આપણે થોડોક ત્યાગ કરવા તૈયાર રહીએ તો કોઈ મુશ્કેલી આવી જ શકતી નથી। જો પિતા એક પુત્ર પર વધારે અને બીજા પર ઓછો પ્રેમ પ્રગટ કરે તો પણ વ્યંગળક થવાનું કોઈ કારણ નથી। પિતાના હૃદયમાં તો બધા પ્રત્યે સમાન પ્રેમ હોય જ છે, ચાહે તો એક પર પ્રગટ કેમ ન કરે। તેઓ તો દરેક દીકરા દીકરીઓને સમભાવથી પ્રેમ કરે છે। એવા પ્રકારનો દૃષ્ટિકોણ અપનાવવાથી આપણે કલુષિત અને અનર્થકારી વિચારોથી બચી શકીએ છીએ। ઝઘડાઓ કરાવવામાં પત્નીઓનો વિશેષ ભારો હોય છે, એમનામાં ઈર્ષાનો દુર્ગુણ ખૂબ બહુધુ પ્રમાણમાં હોય છે। જો પત્નીઓને સમજણ આપવામાં આવે અને કુશળતાપૂર્વક સ્ત્રી સ્વભાવની નબળાઈઓનું ભાન કરાવી દેવામાં આવે તો અનેક ઝઘડાઓની શરૂઆત જ ન થાય। એક શ્રેષ્ઠ નિયમ એ છે કે કદી પત્નીની વાતોમાં ન આવી જવું અને ગેરસમજથી બચવું જોઈએ। જો કોઈ ગેરસમજ ઊભી થઈ જાય તો શાંતિથી તેને દૂર કરવી યોગ્ય છે। બહારના લોકોની વાતો કદી સાચી માનવી ન જોઈએ। ભાઈ સાથે આપણી આત્મ અને લોહીની સગાઈ છે, બંનેમાં એક જ આત્માનો અંશ છે। એ જ લોહીથી તેમના શરીર, મન તથા ભાવનાઓનું નિર્માણ થયું છે। તેના કડવા તત્વ કોઈ ત્રીજાના ષડયંત્રથી ભરે છે। સમાજમાં એવી વ્યક્તિઓની ખોટ નથી કે જે પરસ્પર લડાઈ ઝઘડા કરાવી દે, એટલે એવામાંથી સાવધ રહો। ભાઈ આપનો સૌથી શ્રેષ્ઠ મિત્ર અને હિતેચ્છું છે। મોટા ભાઈને પિતા તુલ્ય માનવામાં આવે છે। નાનો ભાઈ અણીના સમયે આવશ્યક કામ આવે છે, સેવા કરે છે અને એકને એક મળીને અગિયાર થાય છે। જો બંને ભાઈઓ હળીમળીને રહે તો સંસાર નિર્વિઘ્ને ચાલી શકે છે, આર્થિક સહાયતા કરી શકે છે, એકના મળ્યા પછી બીજાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે। તે ભાઈઓ ધન્ય છે જેઓ હળીમળીને રહે છે। નાનો ભાઈ તમારામાં એક માર્ગદર્શક, ચિંતક અને સંરક્ષણની પ્રતિછાયા જોવા ઈચ્છે છે। તેના માટે તમારે એવો ત્યાગ અને બલિદાન કરવા જોઈએ જે એક પિતા પોતાના પુત્ર માટે કરે છે। પિતાના મૃત્યુ પછી જ્યેષ્ઠ પુત્ર પર સંપૂર્ણ જવાબદારી આવી જાય છે। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।